અમુક છોકરા આવે, ભત્રીજ આવે, કાકાની હગાઈઓ નથી થવા દીધાના દાખલા છે, સંબંધ નથી થવા દીધા, ભત્રી જાય કેવી રીતે એનો તમને દાખલો આપો. અમુક છોકરાને ટેવ હોય, મહેમાન આવ્યા હોય, મહેમાન બેઠા હોય, મહેમાનની હાજરીમાં પૈસા માગે. આ ગામમાં તો ડાયા જશે બધા, અહીંની વાત નથી, જેટલા અહીંયા બેઠા છે બધાના છોકરા ડાયા જ છે. પણ અમુક મહેમાન બેઠા હોય બરોબર, એમાં કહેવાય કે જે કાકાને જોવા આવ્યા હોય ને એ સમયે જે પૈસા માગવાની રીત તમે જુઓ ને છોકરાની ભત્રીજાની, એટલે કાકાની હગાઈ ન થાય. અમારે એક બાજુમાં એક ભાઈ રહે છે ને, બોલો 45 વર્ષના ત્યાં જોવાવાળા કે 30 વખત આવ્યા, પણ કોઈ હા જ ન પાડી. શું કામ? કે એનો ભત્રીજો જ એવો છે, હગાઈ નથી થવા દેતો. એક દી ભાઈ મને કહેતો હતો, મને આ જીદી મરશે ને તીદી મરી હગાઈ થાય. મેં કીધું હું વાંધો, અરે મને કે મહેમાન બેઠા હોય ત્યાં જ મારો દીકરો ટાટકે ને પૈસા માગે કે, અને એવા આબરૂના કાંકરા કરે છે. અને એમાં એક દી જોવા આવ્યા, દીકરીને માન બાપ બે સોફામાં બેઠેલા, કાકાએ પટાજ અટકીને કોલર બોલર હરખા કરીને બાબરી પાડીને આમ અમે ખુરશીને બેસી ગયેલા, કારણ કે હગાઈ કરવી ને ભાઈ, આમ 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 જેવું તેવું હગાઈ હગાઈ કરવી, એટલે કે નબળી વાત ન હોય. એ વાતો હાલતી હતી, બે બંગલા છે ને બે ગાડી છે ને આટલી દોલત છે ને આટલી વાડીએ બે ત્રણ ઘોડિયું છે ને બે ત્રણ ફોર વ્હીલું છે ને પૂછડું છે ને ઢીકડું છે ને ફલાણું બધું વાતો હાલતી હતી ભાઈ. એમાં ભત્રીજાની એન્ટ્રી થઈ, અહીંયા કાકા વાતું કરતા હતા, બંગલા છે, સુરેન્દ્રનગરમાં એક પ્લોટ લીધો હમણાં, રોડ ટચ જમીન છે, પટ્ટી ટચ, રોડ ટચવાળાનો ભાવ વધારો એટલે રોડ ટચ કહેવાય, પણ સાચું ને ખોટું ને બધું હાલતું હોય. એટલે એમાં બરોબર ભત્રીજાની એન્ટ્રી થઈ, એન્ટ્રી થાય એટલે પૈસો માગવાની રીત જોજો, મહેમાનને ભાળી જાય ને એટલે પૈસો માગે, એમાં 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 શંકાને કોઈ સ્થાન જ નથી, એને ખબર જ હોય કે આ મહેમાન બેઠા એટલે આબરુ હિસાબે દે. અને શરૂઆત કેવી કરે, સાંભળજો, અહીં ધ્યાન આપજો, લુપિયો આપો, લુપિયો લ્યો, લુપિયો આપો, લુપિયો આપો, લુપિયો લ્યો, લુપિયો નથી દેતા, લુખી નો લુપિયો આપો, લુપિયો લ્યો, જો આપો લુપિયો લ્યો. જે કાકાને જોવા આવ્યા હતા ને, કાકા કેમ બારો નીકળે, બારો જોવા આવ્યા, જોવા ભલે જોવા આવ્યા, રૂપિયો દે કાકો, જોવા આવ્યો ને દીકરો થાય, રૂપિયો નથી દેતો, રૂપિયો લાય, રૂપિયો દે, રૂપિયો આપો, જોવા આવ્યા છે પછી લઈ લેજે, પછી કોઈ નથી દેતા. એટલે કે પણ પછી આવજે ને, મહેમાન આવ્યા 45 વર્ષે જોવા માંડ માંડ, બારો નીકળી ને બારો નીકળ, મારો દીકરો, મારો દીકરો છો ને, નથી મારો દીકરો થાવ, રૂપિયો આપો, રૂપિયો લ્યો. લખે જોવા આવ્યા, તમને કેમ જોવા આવે, કોઈ આ પાડે, કાલે આવ્યા તા એ સંપલા મૂકીને ભાગી ગયા, ઢોલિયા સંપલા એના, કાકો રૂપિયો નથી દેતો, રૂપિયો આપો, રૂપિયો દો, આપો રૂપિયો દો, રૂપિયો રૂપિયો આપો, જો કોઈ ન આપે પછી ઓલો મહેમાન પાસે જાય, મહેમાનને કહે આને બંગલા બંગલા કાંઈ નથી, ખોટી ના છે આ, કે આ બંગલો કેનો, એ તલસી આતાનો રાખ્યો આ કાકાને પરણાવવા, કોઈ આજ નથી પાડતું, સાયકલ છે એક ફટાક્યાવાળી, ગાડી ગાડી છે તારે, ગાડી કાંઈ નથી, ખોટી નો મારો કાકો, સાયકલ ફટાઈ ગયા વળી, કાલ મારા બા વાહી બેઠા ને તો વાહીલું વીલ ફાટ્યું, પંચર નહીં પૈસા નથી, બીડી ઉમાકીને પીવે કાકો, ફોર વ્હીલ છે, રોટ જમી ક્યાંય જમીન નથી, ગટાણ જેવું, ખોટી નો રૂપિયો આપો, રૂપિયો દો. પછી મહેમાન 10 રૂપિયા કાઢે, મહેમાન 10 ની નોટ આપે, એટલે બેટા 10 રૂપિયા, પછી કાકાને એમ થાય કે જો ભત્રીજો 10 લે હે તો આ દીકરી નહીં આપે, પછી કાકો 10 મુકાવા હાટું, અમુક લોભિયા એવા હોય, ચમડી તૂટે પણ દમડી ન છૂટે,
એવા લોભિયા, અમુક કેવા લોભિયા બોલો. એક જણાનું મકાન હળી ગયું ને તો બંબા વાળા મિસ કોલ માર્યો, એ ભાઈ એ મિસ કોલ માર્યો, મકાન આખું હળી ગયું. કોકે કીધું ફોન કરી ભવાન કરો, મિસ કોલ માર્યો હમણાં આવશે. બોલો એ બંબા વાળાનો ફોન આવે ની રાહમાં મકાન ઉયું, પણ મારા દીકરાએ ફોન ન કર્યો. બોલો કેવા લોભિયા. હમણાં એક જણો એની ઘરવાળીને કહેતો હતો કે શું કરે સાહેબ, એ કે ભજીયા બનાવું છું. એ કેટલા જણા હતા? એ કે ત્રણ જણા. ત્રણ કોણ? કે બે આપણે અને એક આપણો છોકરો. એ કે છોકરા અડધામ ગણાય, અઢી જણાના જ કરીએ. ત્રણ ત્રણના ભજીયા કરવા બેઠીશ, કંઈક બુદ્ધિ છે કે નહીં, કંઈક બસાવો શીખો. ઉત્તરાયણનો સમય છે, પતંગ પકડી લો, એક કાદુ સોથા માળે છોડું. સોથા માળે ગયો, ભજીયા ભજીયા તૈયાર લાગી, હમણાં આવું છું. પતંગ એક પકડાય જાય, છોકરો સમજી જાય, પાંચ રૂપિયા બસી જાય. ચોથા માળે છેડો પતંગ કપાઈ આવતી હતી, લેવા ગયો ને ત્યારે છેટકો ન્યાથી પાય તો બરડાટી મારી આવ્યો હેઠો. તે રહોડાની બારી પાસેથી નીકળ્યો ને કહેતો ગયો, મારા ન કરતી હવે. મરતા મરતા ભજીયા બસાવતા જાય, એ આપણને અહીંયા દહેના આપે, એ કાકો વાપરવા આપે. અમુક અમુકને ટેવ હોય, સવારમાં છોકરાઓને દસ્યું દસ્યું રૂપિયો રૂપિયો વાપરવા આપે, પછી બપોરે છોકરા જમવા બેહે ને તઈ કે જેને રોટલી ખાવી હોય એ રૂપિયો રૂપિયો પાછો આપો. સવારમાં વાપરવા દે ને બપોરે રોટલી વાળી લે પાછી, અને જેનાથી વપરાઈ ગયો એને પૂછ્યું રહેવાનું. આવા લોભિયા. હમણાં તો એક બત્રી દો ને કાકા ભેળો રહેતો, પણ કાકો એવો લોભિયો ભાઈ, આ ભજીયા બસાવે એવો અને બંબાવાળાને મિસકોલ મારે એવો લોભિયો. પણ કાકાની લોભીરતીની વાત કરવાની, એવો એનો ભત્રીજો એને ભેગો ભણે પાય, પણ એવો કાકો જમવા બેહે ને ભત્રી પાસે બેહે, એક રોટલી આપે બીજી એક પૂછે આપું. ભત્રીજો કે આપીને હું આપું આપું કરે તો અડધી જ મૂકે, બહુ ન ખવાય. જેમ થોડું ખાય એમ શરીર સારું રહે, એમ કરીને બિચારો છોકરો હાવ 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 લાકડી જેવો થઈ ગયો. એમાં ભત્રીજો અને કાકા બે મોસરીને કોરે બેઠાલા, એમાં ગામમાંથી એ ખહુર્યું ગુજર્યું આવ્યું, હાવ ગલુડ્યું નાનું એવું ખહુર્યું થઈ ગયેલું, હાલી હકે નહીં. આમ ફળિયામાં આવ્યું, ફળિયામાં આવ્યું એટલે કાકાએ ભત્રીજાને પૂછ્યું, બેટા આ ખહુર્યું કેમ થઈ ગયું? તે છોકરાએ કીધું, એને કાકા ભેળું રહેતું હોય છે. નકર આ હાલત ન થાય, મારી જેમ થઈ એમ જ એની હાલત થઈ. એમ પછી કાકાએ કીધું કે બેટા હું 20 રૂપિયા આપું. મહેમાનના પૈસા ન લેવાય, મૂકી દે. મહેમાનના ન લેવાય, મહેમાનના પાછા આપી દે. મહેમાનના જ લેવાય. એટલે કણ મહેમાનના પૈસા ન લેવાય, મહેમાનના પાછા દઈ દે. હું 20 રૂપિયા તને આપું, મારા પૈસામાં કાંઈ વાંધો છે? હા. શું? મહેમાન વહી જાય ને તે પાછા લઈ લ્યો છો. તઈ મહેમાનને ખબર પડી કે આપે હટાણે પણ હું ઉયો જાય પછી લઈ લે. મહેમાન એમને ઉયા ગયા હો.